ગુજરાતમાં પગપેસારો કરવા મથતી આમ આદમી પાર્ટી પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રહાર. વર્ષો સુધી ગુજરાતને તરસ્યું રાખનાર નર્મદા વિરોધી મેધા પાટકરને પાછલા બાણેથી ગુજરાતમાં લાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ. ગુજરાતની જનતા રાજ્ય વિરોધીઓને સાંખી નહીં લે. ઓગણત્રીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં નેશનલ ગેમ્સનું આયોજન. 36 ગેમ્સના 20,000 રમતવીરો લેશે ભાગ. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 36મા નેશનલ ગેમ્સના મોસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ. વેબસાઇટ અને મોબાઇલ એપ પણ કરાઈ લોન્ચ. અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી તરફ બનવા આગળ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોદી સરકારે રમતગમતના બજેટમાં કરી અભૂતપૂર્વ વૃદ્ધિ. તો રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે માત્ર 90 દિવસમાં તમામ તૈયારી પૂર્ણ કરવા બદલ તંત્રને પાઠવ્યા અભિનંદન. રાજ્યમાં 11મા ખેલ મહાકુંભનો સમાપન સમારોહ સંપન્ન. રાજ્યકક્ષાએ અમદાવાદ જિલ્લો આવ્યો પ્રથમ, તો શાળા કક્ષાએ પણ કરાયું ઇનામ વિતરણ. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ખેલ પ્રતિભા પુરસ્કારથી ખેલાડીઓને કરાયા સન્માનિત. ગુજરાતમાં નેશનલ ગેમ્સ માટે કરાયા કરાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની 8 નગરપાલિકાઓના રૂપિયા 3.52 કરોડના વિકાસ કાર્યોને અપાઈ મંજૂરી. ઈડર, પ્રાંતિજ, માંડવી સહિત 8 નગરપાલિકાઓ સામેલ. કુલ 5,074 ઘરોને ગટર લાઇન અને મુખ્ય ગટર લાઇન સાથે જોડાશે. માં આદ્યશક્તિની આસ્થાના ઉત્સવ અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ. કોરોનાને કારણે 2 વર્ષ બાદ યોજાનારા મેળાને પગલે માઈ ભક્તોમાં ઉત્સાહનો માહોલ. મોટી સંખ્યામાં પદયાત્રી પહોંચી રહ્યા છે માં અંબાના ધામમાં. અને ગણેશ મહોત્સવના 5 દિવસ પૂર્ણ થવા પર અનેક જગ્યાએ ધુંધાળા દેવને અપાઈ ભાવભીની વિદાય. અલગ અલગ રીતે લોકોએ કર્યું ગણપતિના વિસર્જન, તો તંત્ર દ્વારા પણ કરાય વિસર્જન માટે ખાસ વ્યવસ્થા. સમાચારમાં અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે 36મા રાષ્ટ્રીય રમતોત્સવના કર્ટન રેઝર સમારોહમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વર્ષો સુધી ગુજરાતને તરસ્યું રાખનાર નર્મદા વિરોધી મેધા પાટકરને પાછલા બાણેથી ગુજરાતમાં લાવવાનો પ્રયત્ન કરનાર આપને ગુજરાતની જનતા સાંખી નહીં લે. તેમણે કહ્યું હતું કે ગુજરાતના વિરોધીઓને સાંખી લેવાનું ગુજરાતીઓને